गुड मॉर्निंग डियर स्टूडेंट। लास्ट लेक्चर में आपने परिमाणात्मक पृथक्करण नो पहलो दाखलो जोयो हतो। ओके, ए दाखला में शुं हतुं? इंच माथी आपणे केमां कन्वर्ट करवानो हतो सेंटीमीटर में। 1 इंच इज इक्वल टू 2.54 सेंटीमीटर। ओके, त्यार पछी आपणे बीजो दाखलो जोवानो छे, बीजो एक्जाम्पल। बीजो एक्जाम्पल में शुं छे? ओके, एक जग आपेलो छे। एक जग में 2 लीटर दूध, 2 लीटर दूध आते हैं इसे, ओके? एक लीटर, 2 लीटर दूध जग में तो सुनते, एक जग में 2 लीटर दूध आगे जैसा समाय है इसे, छे, तो तीनों कद मीटर क्यूब में કેટલો હશે? ઓકે, ક્વેશ્ચન માં પરિમાણાત્મક પૃથક્કરણ, આપણે ડાયમેન્શનલ એનાલિસિસ, અવયવજન્ય પદ્ધતિ, ઓકે, આપણે કોઈ પણ પદ્ધતિ દ્વારા, આપણે એક જ પદ્ધતિ હતી, હવે આપણે જોવાનું છે કે ખરેખર આપણે આઈક્યુ છે શું? 2 લીટર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા મીટર ક્યુબ। ઓકે, આપણે જોવાનું શું છે? 2 લીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા મીટર ક્યુબ થાય? ઓકે, ચલો હવે આપણે જોઈએ છે। પહેલા વેલા આપણે શું જોવાનું છે કે મીટર ક્યુબ માં પહેલા લીટર માંથી મીટર ક્યુબ માં કન્વર્ટ કરવા માટે આપણી પાસે છે કોઈ એકમ? તો કે નહીં સાહેબ, લીટર માંથી એમએમ માં કન્વર્ટ કરીએ, લીટર માંથી સેન્ટીમીટર માં છે, લીટર માંથી ડાયરેક્ટ આપણી પાસે મીટર માં છે નહીં, તો આની વચ્ચેનો એકમ કયો છે? તમે જો તમે લીટર માંથી કેમ કન્વર્ટ કરી શકો? તો કે લીટર માંથી સાહેબ તમે સેન્ટીમીટર માં કન્વર્ટ કરી શકો, એટલે કે સેન્ટીમીટર ક્યુબ। ઓકે, હવે સેન્ટીમીટર ક્યુબ ને તમે મીટર માં કન્વર્ટ કરશો, એટલે કે મીટર ક્યુબ માં, સેન્ટીમીટર એટલે કે લીટર ને સેન્ટીમીટર, સેન્ટીમીટર ને મીટર માં। તો પહેલા આપણે જોઈએ તો કે 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ। ઓકે, 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ, અને પછી જોવા જઈએ તો કે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર। તમને ખબર પડી ગઈ, એટલે કે 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર। ઓકે, એટલે આ થઈ ગયું। આને પહેલા લીટર ને સેન્ટીમીટર માં કન્વર્ટ કરશું, એ સેન્ટીમીટર માં પછી ક્યુબ કરશું, સેન્ટીમીટર નો ક્યુબ થાય પછી એને મીટર માં કન્વર્ટ કરશું। આ તમારો ઇક્વેશન નંબર 1। ઇક્વેશન નંબર 2, તમારે પહેલા ઇક્વેશન મેળવી લેવા, ઇક્વેશન મેળવી લ્યો પછી તમારે આગળ વધવાનું છે। ઓકે, ચલો પહેલા આપણે ઇક્વેશન 1 લખો। 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ, ડન? ઓકે, હવે જો આ તમારું ઇક્વેશન 1 છે। હવે ઇક્વેશન 1 ને આપણે શું કરવાનું? બે બાજુ પહેલા આને આની નીચે લાવવાનું, એટલે કે 1 લીટર છેદમાં 1000 સેન્ટીમીટર। ઓકે, આ થઈ ગયું। હવે અહીંયા કઈ નથી, આ નીચે એક બાજુ વધે 1, અને ઇક્વેશન નંબર 3 આપી દીધું। પછી ઉલટું કરો, આ 1 લીટર ને આ નીચે જવા દો, એટલે કે 1000 સેન્ટીમીટર ક્યુબ, એટલે પહેલી બાજુ કરી દઉં છું, એટલે અહીંયા કઈ બાકી નું રહે 1000 સેન્ટીમીટર। તમારા માટે કામનું શું છે? આ ઇક્વેશન નંબર 3 અને ઇક્વેશન નંબર 4 તમારા માટે આમાંથી કામનું કયું હશે? તમે કઈ રીતે ખબર પડશે? અહીંયા જુઓ, તમે લીટર માંથી પહેલા તમારે 1 લીટર માં જોવું, 2 લીટર માંથી કેમ કે કન્વર્ટ કરવું મીટર ક્યુબ, તો આ લીટર ને પહેલા કાઢવો પડે। તો હું અહીંયા રાખું છું તમને સાઈડ માં કે આ 2 લીટર છે, તો એ 2 લીટર માંથી પહેલા મારે આને કઈ પણ કાઢવું હોય તો લીટર અહીં નીચે આવે ને એવું ઇક્વેશન ગોતવાનું, તો લીટર ને કાઢી શકીએ। તો અહીંયા તમે જોઈ શકો આમાં નીચે સેન્ટીમીટર ક્યુબ છે, તમે ઇ ઇક્વેશન લખશો 1 લીટર છેદમાં 1000 સેન્ટીમીટર ક્યુબ, તો આ લીટર ને આ લીટર કેમ થાય સ્ક્વેર થઈ જાય, એ નીકળે નહીં। ઓકે,
એના માટે તમારે ઇક્વેશન આવશે આ કામ એ પછી ચલો બીજું લખો સમીકરણ 2 ઉપર સમીકરણ 2 પર સમીકરણ 2 કયું છે લખો 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર ઓકે હવે જો આ પેલો છે ને અહીંયા ઉપયોગમાં આવે નહીં એટલે કે ઇક્વેશન આ ઉપયોગમાં આવે
वन मीटर क्यूब लाइन सू कोई काई न हुई तो एक हुए कीमत की जो 1000 सेंटीमीटर क्यूब एक मीटर के सौ है जो वन मीटर क्यूब छदमा 10^1000 सेंटीमीटर क्यूब ओके सेंटीमीटर क्यूब कैंसर हवे तो डायरेक्ट मीटर आई गई हवे आ बे आ 10^3 लखाय आ 10^6 ऊपर जाए तो 10^-6 हो 10^6 ऊपर जाए तो -6 -6 ऊपर हो नीचे आए तो प्लस कर दे -6 नीचे हो ने ऊपर जाओ એટલે કોઈ પણ સંખ્યા નીચે હોય સંખ્યા મીન્સ કે ઘાતમાં 10^-6 નીચે હોય ઉપર લઈ જાવ +6 એટલે +6 નીચે હોય ઉપર લઈ જાવ તો -6 ઓકે અને આ 1 ને લખવાની જરૂર નથી મીટર ક્યુબ આ તમારો જવાબ જે હોય મીટર ક્યુબ માં આવ્યો કરી નાખો સરવાળો આ 2 ના 2 આ 10^3 -6 મીટર ક્યુબ એટલે કે 2 ગુણ્યા 10^-3 મીટર ક્યુબ તમારો જવાબ મીટર ક્યુબ માં આવી ગયો અહીં જવાબ લખો જો લખી શકો ને 2 × 10^-3 મીટર થયો ઓકે પહેલા શું કર્યું આપણે 2 લિટર ઇઝ ઇક્વલ ટુ કેટલા મીટર ક્યુબ હતા તો મીટર નું પહેલા સેન્ટીમીટર માં સેન્ટીમીટર ક્યુબ માં છે આપણી પાસે સંબંધ પછી સેન્ટીમીટર એ મીટર નો તો કે 1 મીટર જેવું તો 100 સેન્ટીમીટર પહેલા આ ઇક્વેશન ને લખું એકવાર આની નીચે જવા દીધું લખું બીજી વાર આની નીચે જવા દીધું લખું આ બે માંથી ઉપયોગ વાળો ક્યુ છે તો કે પહેલા આપણે કોને કાઢવાનું છે લીટર ને લીટર નીચે આવવું જોઈએ કે આ લીટર ઉપર છે કામનું નથી લીટર નીચે છે આ કામનું છે લીટર ને અહીં મૂકશું એટલે લીટર લીટર નીકળી જશે એટલે હવે પછી સેન્ટીમીટર ક્યુબ ને કાઢવાનું છે સેન્ટીમીટર ક્યુબ કેમ કે આ લીટર લીટર અહીં નીકળી ગયું તો સેન્ટીમીટર ક્યુબ ને કાઢવા માટે આપણે પાસે સમીકરણ આ છે એ સમીકરણ માં પહેલા શું કર્યું બંને બાજુ ઘન કર્યું તો સેન્ટીમીટર ક્યુબ થઈ ગયું સેન્ટીમીટર ક્યુબ થઈ ગયું પછી શું કર્યું તો કે એકવાર આની નીચે જવા દીધું એકવાર આની નીચે જવા દીધું એટલે 1 બરાબર આ લખી શકે 1 બરાબર આ લખી શકે હવે સેન્ટીમીટર ક્યુબ ને કાઢવું છે તો સેન્ટીમીટર ને ક્યુબ ને કાઢવા માટે આપણે શું કર્યું તો કે સેન્ટીમીટર ક્યુબ નીચે હોય એ સમીકરણ ઉપયોગમાં લીધો આ આવશે નહીં તો સેન્ટીમીટર ક્યુબ પર તો આ ઇક્વેશન લીધો અહીં અહીં લખવાનું બ્રેકેટમાં સમીકરણ 6 પરથી સમીકરણ 6 પરથી એ પહેલા અહીં લખવાનું સમીકરણ 4 ને સમીકરણ 6 નો ઉપયોગ કરતા ઓકે 2 લીટર પછી આ પહેલામાં શું કરવાનું છે સમીકરણ નંબર 4 નું ઓકે આ ગયું એમાં સમીકરણ નંબર 6 નો ઉપયોગ કર્યો સેન્ટીમીટર ક્યુબ ઉડી ગયા અને -6 + 6 ને ઉપર જતા -6 2 નો સરવાળો કરો -3 2 ગુણ્યા 10^-3 મીટર ક્યુબ ઓકે આ છે તમારો દાખલો લખી લ્યો પછી આપણે એમાં જોઈએ બીજો દાખલો છે આના પછી ઓકે આના પછી એક દાખલો છે હજુ તમે જોઈ શકો દિવસ આપ્યા છે દિવસ ને પહેલા કેમ કન્વર્ટ કરશું તો કે દિવસ ને પહેલા આપણે કલાકમાં કન્વર્ટ કરશું કલાક ને મિનિટમાં મિનિટ ને સેકન્ડમાં આમાં 3 સમીકરણ આવશે ઓકે તો પહેલા આપણે લખી શકીએ કે એક દિવસ બરાબર 24 કલાક અવર ઓકે પછી એક કલાક બરાબર કેટલા મિનિટ થાય તો કે 60 મિનિટ ઓકે મિનિટ ઓકે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ ઓકે ડન ઇક્વેશન આપી ગયું ઇક્વેશન નંબર 1 ઇક્વેશન નંબર 2 ઇક્વેશન નંબર 3 ઓકે પહેલા દિવસ ને કલાકમાં કન્વર્ટ કરશું કલાકમાં મિનિટમાં મિનિટમાં સેકન્ડમાં
पहला में एक समीकरण तो बीजा में बे समीकरण आम त्रण समीकरण तो चलो पहला तो यूज करो समीकरण एक पर थी लखो समीकरण एक शू के वन डे बराबर लाइक वन दिवस बराबर 24 ओके अब शू करो एक बार आने की जगह એટલે વન દિવસ અહીં લખું છું વન દિવસ ના છેદમાં 24 કલાક ઓકે સામે શું વધે એક કઈ નહીં અને સમીકરણ નંબર 4 પછી આને આને નીચે દબાવ્યું 24 કલાક છેદમાં એક દિવસ is equal to 1 equation number 5 ઓકે ચલો તમારે જો અહીં લખવું હોય સાઈડમાં તો લખતા જવાનું તો તમને ખબર પડે અહીં જ્યારે શોર્ટમાં લખું છું પછી આપણને રકમ માટે હો બે દિવસ હતા દિવસ અહીં બાજુમાં કંઈ ના હોય તો હું હોય અવયવ ફેક્ટર અવયવ એકમ એટલે કે એક તો આ બે દિવસ છે આ બે દિવસ એકની જગ્યાએ શું લખશું આપણે આમાંથી આ સમીકરણ ક્યાં સમીકરણ કયું ઉપયોગ વાળું છે તો કે આપણે અહીંયા દિવસને કન્વર્ટ કેમાં કરવાનું છે આપણે તો કે કલાકમાં તો અહીંયા આપણે નીચે જો દિવસ આવે તો જ નીકળે દિવસ વાળું સમીકરણ એટલે ઉપયોગમાં કયો આવશે નીચે દિવસ વાળું એટલે આ અને આ ઉપયોગ વાળું આ કઈ સમીકરણ આપણ 24 કલાક છેદમાં 1 દિવસ આપણે એકમ ને કાઢવાના છે દિવસ દિવસ નીકળી ગયું ઓકે હવે કલાક કોડ હવે ચલો અહીં આવી જાવ પાછા સમીકરણ કેના પરથી સમીકરણ 2 પરથી સમીકરણ 2 ને લખો સમીકરણ 2 શું છે તો કે 1 કલાક બરાબર 24 સોરી 60 મિનિટ ઓકે ઓકે તો પહેલા હવે શું કરશું તો કે આ સમીકરણમાં પહેલા આને નીચે લઈ જઈએ 1 કલાકના છેદમાં 60 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 6 પછી આને નીચે લઈ જઈએ 60 મિનિટ છેદમાં 1 કલાક ઓકે ઇઝ ઇક્વલ ટુ શું થશે કે 1 કાઢવાનું શું છે તમારે આને ઇક્વેશન નંબર કેટલો આપી દઉં સા હવે જો તમારે કાઢવાનું છે કલાક ને તો કલાક નીચે હોય એવું તમારા માટે કામનું છે તો આ કલાક નીચે વાળું કામનું છે આ નથી કામનું ઓકે આ જે છે આ અહીંયા અહીં મૂકી દો એક ની જગ્યાએ 60 મિનિટ છેદમાં 1 કલાક તો કલાક કલાક નીકળી જાય હવે હવે મિનિટ ને કાઢવાનું છે સમીકરણ નંબર કોના ઉપર છે સમીકરણ નંબર 3 ઉપર થી સમીકરણ 3 પર થી તો ત્રીજું સમીકરણ ક્યાં છે તો કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ એકવાર આને નીચે લાવી દો લાઈન તમને મળશે શું 1 મિનિટ છેદમાં 60 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 ઇક્વેશન નંબર કેટલો આવશે 8 પછી શું કરશો તો કે આ 1 મિનિટ છે એને નીચે લાવશો 60 સેકન્ડ છેદમાં 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 1 ઇક્વેશન નંબર 9 હવે કઈ ઉપયોગ કરવું છે તો કે આ મિનિટ ને કાઢવાનું છે તો મિનિટ નીચે હોય આપણો ઉપયોગમાં હોય તો આ મિનિટ નીચે વાળો ઉપયોગમાં છે ઓકે તો હવે એ આખી આખું લખવાનું આ તો રકમ હતું ઓકે તો આપણે અહીં લખી શકીએ સમીકરણ ઉપયોગ કરો 5 7 અને 9 તો કે સમીકરણ 5 7 અને 9 ના ઉપયોગ થી ચલો પહેલા લેલો આપણો સમીકરણ આપણે શું હતું કેટલા હતા તો કે 2 દિવસ અને અહીંયા કાંઈ પણ ન હોય તો ન હોય અવયવ
एकम चिन्हित पद्धति में आवी हो एकम के बारे में। चलो आप बे दिवस आने जगह कितना मतलब छोटा तो पांचवा समीकरण है तो એમાં આ તો કઈ દિવસ ને કાઢવાનું છે તો દિવસ નીચે હોય એવું જ સમીકરણ અહીંયા આવે દિવસ દિવસ નીચે હોય એવું કયું છે તો કે આ 1 24 કલાક ઓકે સમીકરણ કેટલા ઉપરથી 5 ઉપરથી તો આ દિવસ દિવસ કેન્સલ તો આ 2 into 24 કલાક આ ન હોય તો શું હોય યુનિટ ફેક્ટર તો હવે આ 1 ની જગ્યાએ શું લખશું આપણે તો કે કલાક છેદમાં હોય એવું કલાકને કાઢવાનું છે તો સમીકરણ આ બેમાં કલાકના છેદમાં હોય કયું તો કે આ 60 મિનિટ છેદમાં છેદમાં 1 કલાક 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 કેન્સલ ઓકે સમીકરણ નંબર 7 પરથી ઓકે એ લખવાનું સમીકરણ 7 પરથી પછી તો હું એક તમારી પાસે 2 24 60 મિનિટ હવે મિનિટ હવે યુનિટ ફેક્ટર ટાઈમ હોય તો ડાયરેક્ટ કેમ લખું છું એકની જગ્યાએ શું લખશો તો કે આ મિનિટ ને કાઢવાનું છે તો મિનિટ નીચે હોય એવું આવે સમીકરણ આ બેમાં મિનિટ નીચે હોય એવું કયું છે તો કે આ 60 સેકન્ડ ઓકે છેદમાં શું આવશે 1 મિનિટ અને નકો મિનિટ મિનિટ હવે શું મળ્યું તમને 2 24 60 અને 60 અને પછી જવાબ મળશે સેકન્ડમાં કેલ્ક્યુલેટ કરી લો 24 2 48 48 અને 60 એટલે 3600 તો કરી દો 3600 ગુણ્યા 48 ને કરી દો 48 ને કરો આ 0 24 2 14 48 8 બધે 4 24 4 28 આ 8 12 12 1 4 ને 6 ને 7 172 8 અને 2 0 તો 2 0 પાછળ શું આવશે સેકન્ડ તો 2 દિવસ બરાબર કેટલી સેકન્ડ થાય તો કે 172 800 સેકન્ડ ઓકે તો જો આ તમારું તમને એવું પૂછે કે 2 મીટર બરાબર કેટલી સેકન્ડ થાય પરિમાણ ઉત્કરણ હતા ઓય ચિહ્નિત પદ્ધતિ વડે સમજાવો 3 માર્ક્સ માં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આ રીતે કદાચ તમને જી મિનિટ માં પણ પૂછી શકે પણ જી મિનિટ માં ગણતરી ના હોય ઓપ્શન વાળું હોય કદાચ તમને એમસીક્યુ માં 1 માર્ક્સ માં કદાચ પૂછે તો આ કરવાની કઈ જરૂર છે નહીં ડાયરેક્ટ શું કરવાનું અહીંથી તો કે 2 દિવસ છે તો કે સાહેબ 2 દિવસ બરાબર કેટલા કલાક હોય તો કે 1 દિવસ બરાબર 24 કલાક ઓકે 24 કલાક 24 કલાક પછી કેટલી 1 કલાક બરાબર કેટલી મિનિટ તો કે 60 મિનિટ 60 મિનિટ માં જે 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ તો કે 60 સેકન્ડ પણ ડાયરેક્ટ કરી દેવાનું કદાચ 1 માર્ક્સ માં પૂછે તો ઓકે અને પછી આ તમે પહેલા લખી લો પછી બે દાખલા હોમવર્ક માં આપું છું આ પહેલા એક વાર લખી લો ચાલો ઓકે ડિયર સ્ટુડન્ટ ચલો હવે તમારે હોમવર્કમાં એક દાખલો ગણવાનો છે જો દાખલો પહેલા સમજી લો દક્ષાના હાથમાં એક 5 લિટરની પાણીની બોટલ છે દક્ષા નામની એક છોકરી છે જેના હાથમાં પાણીની બોટલ છે કેટલા લિટરની છે તો કે 5 લિટરની પાણીની બોટલ છે તો તેમાં દક્ષા ઘરેથી જ્યારે નીકળે છે પરીક્ષા આપવા તો તેમાં દક્ષાએ ઘરેથી 1/2 એટલે કે અડધી 5 લિટરમાંથી 2.5 લિટર બોટલ પાણીની ભરીને કોલેજમાં પરીક્ષા આપવા જાય છે તો દક્ષાની બોટલમાં ખાલી જગ્યા મીટર ક્યુબ પાણી ભરેલું હશે પરિમાણાત્મક ઉપકરણ વડે ગણતરી કરો ઓકે પહેલો તો આપણે બીજો દાખલો હતો એના જેવો સેમ ટુ સેમ જ છે 5 લિટરની બોટલ છે પણ એમાં પાણી કેટલું ભર્યું છે ને અડધું 2.5 લિટર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા મીટર ક્યુબ થશે ગણતરી કરવાની છે તમારે 2.5 મીટર લિટર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા મીટર ક્યુબ થાય ઓકે લિટર ને કન્વર્ટ કેમાં કરશો સેન્ટીમીટર માં ઓકે તો અહીંયા તમે જોવો 1 લિટર ઇઝ ઇક્વલ ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ અને 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર ઓકે તો દક્ષાની બોટલમાં પાણી કેટલા મીટર ક્યુબ હશે એ તમારે ગણતરી કરવાની છે ઓકે થઈ જશે ત્યાર પછી બીજો એક્ઝામ્પલ આપો કે 6 ડેઝ
दिवस बराबर खाली जगह मिनिट लगे 6 दिवस बराबर कितनी मिनिट था ओके બીજો एग्जांपल તમારે નંબરમાં આપે एग्जांपल તમારી રીતે ગણતરી કરી લેજો ઓકે ત્યાર પછી હવે આપણે આવે છે થિયરીનો ટોપિક આવે છે કયો ટોપિક આવે છે થિયરીનો ટોપિક આવે છે તો થિયરીનો ટોપિક છે એ પછી પાછળથી ભણશું એ પહેલા આપણે ભણીએ થોડું આપણે એટોમિક માસ પછી આપણે ભણવાનું છે એવરેજ એટોમિક માસ ફોર્મ્યુલા માસ મોલેક્યુલર માસ ઓકે તો પહેલા એમાં આપણે જોઈ લ્યો તમારી ટેક્સ્ટ બુક માં જોઈ લ્યો પહેલા આપણે ભણશું પરિમાણ ઉપકરણ માં પછી આપણે થિયરી પછી જોઈ લ્યો ઓકે ચલો ડી સ્ટુડન્ટ ત્યાર પછી આપણે જોવાનું છે પરમાણ્વીય દળ અને આણ્વીય દળ આપણે જોયું છે તમને મેં બીજા લેક્ચરમાં જે આપણો નોર્મલ લેક્ચર હતો બેઝિક નોલેજ ઓન તો એમાં મેં તમને શીખવ્યું હતું પરમાણ્વીય દળની ગણતરી કઈ રીતે કરવી પરંતુ પરમાણ્વીય દળ અને આણ્વીય દળ એ ગણતરી કરતા તમને આવડે છે ચોક્કસ ગણતરી પહેલા શું કરતા ઈસવીસન 1800 ઈસવીસન 1900 માં પરમાણ્વીય દળની ગણતરી કેવી રીતે કરવામાં આવતી એ આપણે જોવાનું છે તો હાલમાં કઈ રીતે કરવામાં આવે છે તો કે આપણે જોઈએ તો પરમાણ્વીય દળ અને આણ્વીય દળની ગણતરી તો પરમાણુ પરમાણુ એટલે કે હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન આ બધા પરમાણુ જે અતિ સૂક્ષ્મ હોય છે આ અતિ સૂક્ષ્મ હોય તો એનું દળ અને એનું વજન પણ અતિ સૂક્ષ્મ હોવાનું આ જો એનું દળ અને બધું અતિ સૂક્ષ્મ હોય તો એનું પરમાણુ દળ પણ અતિ સૂક્ષ્મ જ હોવાનું છે એટલે કે એ તમને પાછળ 10^-24 ની જેમ મોટી મોટી ઘાત આવશે ઓકે તો આપણે એવી રીતે એને નક્કી કરવાનું છે કઈ રીતે નક્કી કરવામાં આવે છે તો કે પહેલા અત્યારે હાલના સમયમાં ચોક્કસ પરમાણુ દળ નક્કી કરવા માટે સ્પેક્ટ્રોમેટ્રી જે પદ્ધતિ આવે છે ચોક્કસ પદ્ધતિ એક ટેકનિક કહેવામાં આવે છે જેના વડે સ્પેક્ટ્રોમેટ્રી વડે ચોક્કસ પરમાણુ દળ અને આણ્વીય દળની ગણતરી કરવામાં આવે છે ઓકે હવે પછી આપણે જોઈએ ઈસવીસન 1800 પહેલા પરમાણુ દળ અને આણ્વીય દળની ગણતરી કઈ રીતે કરવામાં આવતી તો કે ઈસવીસન 1800 પહેલા હાઇડ્રોજન ને સાપેક્ષમાં એટલે કે હાઇડ્રોજન નું દળ ગણી અને એને સાપેક્ષમાં એની કમ્પેરમાં બીજા બધા લોકોના પરમાણુ દળ અને આણ્વીય દળ ની ગણતરી કરવામાં આવતી હતી ઈસવીસન 1800 પહેલા ઈસવીસન 1900 માં આમ જોઈએ તો ઈસવીસન 1961 પછી કાર્બનને સ્ટાન્ડર્ડ એટલે કાર્બનની સરખામણીમાં કાર્બન C12 ને સ્ટાન્ડર્ડ માની અને તેની કમ્પેરમાં પરમાણુ દળ અને આણ્વીય દળની ગણતરી કરવામાં આવે છે તો એ કઈ રીતે કરવામાં આવતી જોઈએ તો કે પહેલા જોઈએ તો કે હાઇડ્રોજનના 3 સંસ્થાનિક હોય છે હાઇડ્રોજનના 3 સંસ્થાનિક ડ્યુટેરિયમ ટ્રિટિયમ એન્ડ પ્રોટિયમ ઓકે ડ્યુટેરિયમ ટ્રિટિયમ એન્ડ પ્રોટિયમ એવી રીતે તો કે સંસ્થાનિક કોને કહેવાય તો કે હાઇડ્રોજન નો પરમાણુ ક્રમાંક 1 એમાં આ 1H2 1H3 આ 1 એટલે કે એમાં પ્રોટોન અને પ્રોટોન ન્યુટ્રોન અને આપણે ઇલેક્ટ્રોન આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન ના નંબર હોય કોના નંબર પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો આ પ્રોટોન કેટલા હોય તો કે 1 ઇલેક્ટ્રોન 1 ન્યુટ્રોન તો કે આ ઉપરની સંખ્યા છે ને એમાંથી આ નીચેની સંખ્યા બાદ કરો 1-1 તો એમાં તો કે 1s1 છે તો એને શું કહેવાય પ્રોટિયમ ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ પ્રોટિયમ ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ પ્રોટિયમમાં ન્યુટ્રોનની સંખ્યા 0 હોય અહીંયા જોવા જાવ તો આમાં તો પ્રોટોનની સંખ્યા 1 ઇલેક્ટ્રોનની સંખ્યા 1 એટલે આ 1 હોય ને એ જ હોય પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ન્યુટ્રોનની સંખ્યા 2-1 એટલે કે 1 આપણી સંખ્યા કહેવાય તો કે એ ન્યુટ્રોનની સંખ્યા છે અને આમાં 0 આમાં 1 ને આમાં કેટલા આવશે તો કે 2 હવે જો પ્રોટોન અને આપણે ઇલેક્ટ્રોનના નંબર સેમ છે પરંતુ ન્યુટ્રોનના નંબર જુદા જુદા હોય તો એને એકબીજાના સમસ્થાનિકો કહેવાય તમે જોઈ શકો છો આમાં પ્રોટોન 1 છે આમાં પ્રોટોન અને ન્યુટ્રોન આમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન 1 પ્રોટોન ઇલેક્ટ્રોન 1 પ્રોટોન ઇલેક્ટ્રોન 1 ખાલી ડિફરન્સ શું છે 0-1-2 ન્યુટ્રોનની સંખ્યામાં તેને એકબીજાના સમસ્થાનિકો કહેવાય હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો પ્રોટોન પ્રોટિયમ ડ્યુટેરિયમ એન્ડ ટ્રિટિયમ કાર્બનના 3 સમસ્થાનિકો આવે C12 C13 C14 ઓકે અને 6-6-6 ક્લોરિનના પણ બે સંસ્થાનિકો આવે Cl35 Cl37 કાર્બનના પણ બે કે ત્રણ સંસ્થાનિકો આવે છે ઓકે ના નામ નહીં પણ ખાસ તમારે યાદ રાખવાનું તેમાં તો
સમાન હોય નીચે વાળું પ્રોટોન પણ એટલા અને ઇલેક્ટ્રોન પણ એટલા પ્રોટોન પણ એટલા ઇલેક્ટ્રોન ખાલી 35 માં 17 બાદ કરો 17 દુ 34 ને 18 અને આમાં 19 તો કે એમાં એક ખાસ ડિફરન્સ નો હોય તો કે ન્યુટ્રોન સંખ્યા નો એકબીજાના સંસ્થાનકો કહેવાય આ બેના આના ત્રણે એકબીજાના સંસ્થાનકો કહેવાય ઓકે આમ કાર્બનની સાપેક્ષમાં એટલે કે આ C12 કાર્બન નંબર 12 કાર્બન 12 ને સ્ટાન્ડર્ડ ગણી અને 1961 પછી જે આણ્વિક દળ અને પરમાણુ દળ ગણતરી કરવાની પદ્ધતિ અમલમાં આવી છે ઓકે જે પદ્ધતિ કઈ રીતે છે તો કે 1 AMU = 1.660355 6 × 10^-24 લેવાનો હોય આ યાદ રાખી લેવાનું 1 AMU AMU પણ શું છે તો કે આણ્વિક દળ અને પરમાણુ દળનો એકમ છે એટોમિક માસ ઓફ યુનિટ એટોમિક માસ ઓફ યુનિટ જેને AMU વડે દર્શાવાય અને ત્યાર પછી એને રિપ્લેસ કરવામાં આવ્યું અને U પણ લખવામાં આવે યુનિફાઈડ માસ આપણે બીજા લેક્ચરમાં કીધું હતું AMU અને U એટોમિક માસ ઓફ યુનિટ યુનિફાઈડ માસ અથવા ગ્રામ પર મોલ ત્રીજો એક ગ્રામ પર મોલ ઓકે હવે તમે જો આપણે એકની ગણતરી કરીએ તો કે હાઇડ્રોજન એકની ગણતરી કરવામાં આવે તો કે હાઇડ્રોજન આણ્વિક દળ કેવી રીતે ગણવામાં આવતું કે ના તો આપણે જોવા જઈએ તો આપણે અહીંયા જુઓ તો કે 1 ગ્રામ હાઇડ્રોજન નું દળ કેટલું છે તો કે 1.6736 × 10^-24 ગ્રામ ઓકે ત્યાર પછી જોવા જાવ તો 1 AMU બરાબર વેલ્યુ તમે અહીં લખી છે ને = 1.6606 × 10^-24 હોય તો આમાં હાઇડ્રોજન નું આણ્વિક દળ બનવા માટે શું આવે તો કે હાઇડ્રોજન નું આણ્વિક દળ = આપણે જો 1 AMU બરાબર કેટલા તો 1 ગ્રામ બરાબર કેટલા થાય તો કે 1.6606 × 10^-24 ગ્રામ ડિવાઈડ એને કેટલા વડે તો કે 1 AMU વડે ભાગી નાખો તમે આને ભાગશો એટલે 1.0078 સમથિંગ મળશે ઓકે તેને લખાય 1.08 અને AMU અથવા શું લખાય યુનિફાઈડ માસ લખી શકો AMU અથવા U એટલે કે યુનિફાઈડ માસ AMU એટોમિક માસ ઓફ યુનિટ અથવા તમે ગ્રામ પર મોલ પણ લખી શકો તો આપણે જોઈએ છે કે મેં પહેલા તમને ડાયરેક્ટ કલર યાદ રખાવી અને 1 ની જગ્યાએ તમે શું ઇક્વલ તરીકે 1.08 જે કે 1 લઈ શકો તો કે હાઇડ્રોજન નું 1 લ્યો કાર્બન નું 12 લ્યો નાઇટ્રોજન નું 14 લ્યો છો ઓક્સિજન નું 16 લ્યો છો આ 16 તમે આવી રીતે ઓક્સિજન નું તમે વજન દળ લઈ લો હાઇડ્રોજન નું દળ લઈ લો અને ઓક્સિજન નું દળ લઈને તમે ગણતરી કરવા જાવ ને ઓક્સિજન નું આણ્વિક દળ આવી રીતે તો તમને જવાબ મળશે 15.91 એટલે કે તમે નિયર માં 16 AMU તમે લઈ શકો એવી રીતે તેમાં ગણતરી કરે એટલે આપણે નથી પણ હોઈ શકે ઓકે ઓક્સિજન નાઇટ્રોજન ઓકે પછી તમે અહીંથી જોવા જાવ તો સિલિકોન જોવા જાવ તો 32 ઓકે સિલિકોન 28 સલ્ફર 31 ઓકે 31 છે ને જોઈ લેજો 31 પછી જોવા જાવ ફોસ્ફરસ ફોસ્ફરસ એટલે આપણે કેટલા માં આવે 32 પોટેશિયમ 39 ઓકે આવી રીતે તમારા બધાએ લેવામાં આવે છે ખાસ તમે આવી રીતે જોઈ લેવાનું આણ્વિક દળની ગણતરી તમારે ખાલી આ તમને માહિતી માટે રહેલી છે આપણે ગણતરી કરવાનું છે એ ગણતરી તમારે યાદ ડાયરેક્ટ આ લખી લેવાનું હાઇડ્રોજન નું જે પરમાણુ પર 1 કાર્બન 12 14 આવી રીતે પછી આપણે જે આણ્વિક દળની ગણતરી કરતા હતા એવી રીતે સેમ જ આ ખાલી આપણે માહિતી આપી છે એના પછી આપણે સરેરાશ આણ્વિક દળ ગણતરી કરવાની છે જે આપણે આના પછીના લેક્ચરમાં નેક્સ્ટ લેક્ચરમાં કરીશું થેન્ક યુ